હેલો, નમસ્કાર. કોણ? મનુભાઈ વૈદ બોલું છું. હા, મનુભાઈ વૈદ બોલું છું. બોલો બોલો. નમસ્કાર. નમસ્કાર સાહેબ, હું નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર એલડી વાઘેલા બોલું છું. હાજી હાજી સાહેબ, આપણે આપ અત્યારે કોરોનાને લગતી બધાને માહિતી અને માર્ગદર્શન આપો છો, અને અગાઉ અમને કોરોના થયો હતો ત્યારે અમને ઘરના ફેમિલી મેમ્બર 5 જણાને તમારી સારવારથી બધું સારું થયું. મારા મધર 101 વર્ષના, એમને પણ કોરોનાથી બહુ સરસ અને સારું થઈ ગયું. આજની તારીખમાં હલતા ચાલતા કોઈ પણ જાતના કોઈ નો પ્રોબ્લેમ છે. તો હવે અત્યારના કોરોનાના સંદર્ભે થોડીક આપની સલાહ અને માર્ગદર્શન લેવું છે, તો લોકોને જેને આપણે માર્ગદર્શન આપી શકીએ એવા બે ચાર આપને વસ્તુ પૂછવી, તો આપણી પાસે સમય છે ને? હાજી. એમાં આ બધા તાત્કાલિક જે બધા એનું મરણ થઈ જાય છે, ઓક્સિજન લેવલ ઘટી જાય છે રાતોરાત, અને આ બધા 24 કલાકની અંદર કે કલાકમાં જે એક્સપાયર થઈ જાય છે, તો આ તમે એક વૈદ તરીકે એમાં શું તારણા આપનું છે? એમાં શું થયું અને શું થાય છે અને શું હોવું જોઈએ, શું કરવું જોઈએ? ચોક્કસ ચોક્કસ. હવે પહેલી જ વાત કરીએ કે કોરોના આને આપણે હમણાં વિચારવું નથી, પહેલા વિચારીએ કફ માટે. અત્યારે આ ચૈત્ર મહિનો છે એટલે સૌ પ્રથમ તો આપણા લોહીની અંદર જેટલું પણ કફ હોય, આ કફ સંપૂર્ણ કફ ફેફસામાં ઠલવાઈ જાય છે. હવે કફ ઠલવાઈ જાય એટલે દિવસ રાત, ચલો આપણે એને કોરોનાનું સ્વરૂપ પણ આપી દઈએ છીએ, તો એટલે કોરોના પણ કફ સ્વરૂપે આપણા ફેફસાની અંદર ડે બાય ડે વધી જાય છે. બરોબર. એક સમય એવો આવે કે ફેફસાની અંદર હવા જવાની જગ્યા જ નથી રહેતી, એટલે આપણને ઊંડો શ્વાસ નથી લેવાતો. શું આ ઘડીએ તાત્કાલિક આપણે ઓક્સિજન માટે દોડવું પડે છે. બરોબર છે. ઓક્સિજન એ ફક્ત ટેમ્પરરી વિકલ્પ છે. બરાબર. હવે બીજું એક મોટામાં મોટો પ્રોબ્લેમ શું થાય છે કે જયારે કફ ફેફસામાં જમા થાય ત્યારે કુદરત આપણને એ કફ બાળવા માટે તાવ આપે છે. તાવ એટલે કે આપણા બોડીનું ટેમ્પરેચર હાઈ થઈ જાય. બરોબર છે. ટેમ્પરેચર હાઈ થાય છે એટલે તરત જ ફેફસામાં રહેલો કફ બળવા માંડે. પણ આપણે તાવને ગોળી ખાઈને તરત એને ઉતારી દઈએ છીએ. બરોબર છે. એટલે તાવ ઉતરી ગયો, વળી 2-3 કલાક થાય એટલે ફરી પાછો આવે છે. કેમ કે ફેફસામાં કફ તો ત્યાંનો ત્યાં જ છે. જો આપણે કફને દૂર નથી કર્યો, હજુ આપણે ગોળી ખાઈને તાવને દૂર કરી દીધો, પણ ફરી પાછો કફ હોવાથી ફરી તાવ આવે છે. ફરી પાછી ટેબ્લેટ ખાઈને તાવને આપણે મારી નાખીએ છીએ. બરાબર. હવે સવાલ એ છે કે આપણે સૌ પ્રથમ કફને દૂર કરવાનો છે, તો કફને દૂર કરવા માટે, અને કફ આપણે દૂર કરીએ, આપણે કફ તરત દૂર નથી થતો, એના માટે આપણે ઓછા ઓછા 12-24 કલાક રાહ જોવી પડે. જો આપણે ઓક્સિજન માટે રાહ જોઈએ કે આપણે એમ્બ્યુલન્સની અંદર બહાર લાઇનમાં દવાખાનામાં બહાર ઉભા રહીએ છીએ, બરાબર છે, તો એના કરતા બેટર છે કે ઘરની અંદર જ બેઠા બેઠા તમે અજમાનો સતત નાશ લેવાનો ચાલુ કરો. અજમો એક એવી વસ્તુ છે કે જ્યારે એ પાણીમાં આપણે ઉકાળીએ તો અજમાની અંદર રહેલું એક એકદમ સૂક્ષ્મ તેલ જે છે, આ તેલ નાક દ્વારા આપણા લંગ્સમાં જાય છે, એટલે એ કફ જે છે એ ડિસ્ટ્રોય થવા માંડે છે, ધીમે 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 ઓગળી જાય છે અને એકદમ નીચે ફેફસામાં પહોંચી જાય છે. શું? બરોબર. આપણા ફેફસા એકદમ ક્લીન થઈ જાય છે અને ઊંડો શ્વાસ લેવાય છે ફક્ત અજમાના નાશથી. બરોબર. એટલે આ કપૂરની ગોટી ને અજમાના નાશ જે કોલી નખાય કપૂરની ગોટી, અજમો જે કામ કરે છે ને, કેમ કે અજમાના જે ગુણ છે એ કફને તોડવા માટેના ગુણ છે અજમાના. એટલે પહેલું તો પગથિયું કે જેને ઓક્સિજનની જરૂર છે, જેનું 60 કે 70 ઓક્સિજન લેવલ છે, હું તો કહું કે તમે ઓક્સિજનનું મીટર ઓક્સોમીટર લગાવો છો શા માટે? કેમ કે એ મીટર જ તમને દીવડાવે છે, તોડી નાખે છે. બરાબર. હું તો કહું છું કે ઓક્સોમીટર લાવો નહીં, અને લગાવ્યું હોય તો કાઢીને ફેંકી દો પહેલી વાર. કેમ કે આપણે એની સામે આપણે જોઈ જોઈને જ આપણે બીએ છે કે હવે 90 માંથી 80 આવ્યું, 80 માંથી 70 આવ્યું, કોઈ જરૂર નથી. હવે સાહેબ તમને એક બીજો બહુ સરસ ઉપચાર બતાવું છું, જે મેં અત્યારે છેલ્લા 1 મહિનાની અંદર અસંખ્ય લોકોને ઓક્સિજન લેવલ 10 મિનિટ થી લઈને 1/2 કલાકમાં હાઈ કરી આપ્યું છે. અને એટલી સરસ ટીપ્સ છે કે 150 ગ્રામ આદુ લેવાનું છે,
100 ગ્રામ લસણ લેવાનું છે, બંને મિક્સર ની અંદર પેસ્ટ બનાવીને એક વાડકામાં લઈ લો, એમાં 1/2 ચમચી સંચન ને 1/2 ચમચી સિંધવ, સિંધવ મીઠું, બે લીંબુ નીચોવી નાખો અંદર. આ સરસ મજાની પેસ્ટ બની ગઈ. હવે શરૂઆતમાં 1 ચમચી જેને કોરોના છે એને 1 ચમચી પહેલા આપી દો. એનું જો ઓક્સિજન લેવલ 70 હશે તો 10 જ મિનિટમાં 70-75-80 સુધી પહોંચી જશે, ફક્ત 10 જ મિનિટમાં. પછી ભલે તમે જો પેલા દવાખાનાની લાઇનમાં ઉભા હો ને તો પણ ભલે ઉભા હોય પણ ઘરેથી આ પેસ્ટ બનાવીને પહેલા એને ખવડાવો. તમારો નંબર આવશે ને ત્યાં સુધીમાં ઓક્સિજન લેવલ 70-80 થઈ જશે. આ પેસ્ટ દર કલાકે કલાકે અડધી, પહેલા 1 ચમચી આપી દેવાની, પછી દર કલાકે 1/2-1/2 ચમચી આપો. એક દિવસ ની અંદર ઓક્સિજન લેવલ તો વધી જશે, પણ સાથે સાથે ફેફસામાં રહેલો કફ, જે લસણ ખરું છે ને એ કફ ને ઓગાળી નાખે છે સાહેબ, ઓગળી જાય છે અને ગળફા દ્વારા બીજા દિવસે બહાર નીકળી જાય છે. બરોબર. અને જો કફ નીકળ્યો એવો તરત તમારો તાવ ઓછો થઈ જશે. એટલે આ બે વસ્તુ આપણે, હવે કફ ફેફસાનો કફ તો આપણે કાઢી નાખ્યો, પણ હજુ એક જગ્યાએ કફ છે જેને કહીએ આપણે માથામાં કફ છે. હવે માથાની અંદર આપણને ખબર નથી હોતી પણ દુખ્યા કરે છે, સણકા મારે છે. તો હવે એક બીજી બહુ સરસ ટીપ છે કે 10-15 દાણા કાળામરીના અથવા તો 1/2 ચમચી કાળામરીનો પાવડર, 1 ચમચી ચોખાનો પાવડર, બંને વાડકીમાં લોહી ને પાણીથી પેસ્ટ બનાવવાની. પેસ્ટ બનાવીને આ ગરમ કરવાની, ગરમ કરીને કપાળે લેપ કરીને એક કપડું બાંધી દો, તમને ગમે એટલું માથું દુખતું હશે. ઉપરાંત માથામાં રહેલું જે કફ છે ઓગળીને સીધો ગળામાં આવી જશે અને ગળફા દ્વારા બહાર નીકળી જશે. બરોબર. આ કોરોનાની સારામાં સારી દવા છે. શું? અને એના સિવાય વાત રહી હવે છેલ્લે ઉકાળાની. શું? આપણા રસોડાની અંદર જે નાની મોટી વસ્તુ હોય, જેમ કે તજ છે, લવિંગ છે, મરી છે, સૂંઠ છે, ગંઠોડા છે, બરાબર, ઇલાયચી છે, એવી 5-6 આઈટમ તો હોય જ ઘરમાં, હળદર છે, બરાબર, આ બધી વસ્તુ થોડી થોડી લઈને નાખો મિક્સરમાં, પાવડર થઈ જાય, એમાંથી 1 લિટર પાણીમાં 2-3 ચમચી નાખી અને સરસ ઉકાળી લો. ઉકાળીને એમાં સિંધવ ને સંચર નાખવાનું અને પ્લસ લીંબુ નાખવાનું. હવે આ ઉકાળો દર કલાકે કલાકે 1 કપ પીવાનો અને એ પણ ગરમ કરીને ગરમ ગરમ પીવાનો, 1-1 ઘૂંટ સાથે પીવાનો. જો 1 દિવસ પીશે તો એમને 1 જ દિવસમાં 50-80% કોરોનામાં રાહત થઈ જશે. 1 જ દિવસમાં. બરોબર બરોબર છે. પછી બીજા દિવસે 2-3 કલાકે પીવાનું, ત્રીજા દિવસે સવાર સાંજ પીવાનું, ચોથા દિવસથી 10 દાડા સુધી ખાલી સવાર સાંજ જ પીવાનો ઉકાળો. બરોબર. કોરોના સંપૂર્ણ લોહીમાંથી નીકળી જશે. આ ઉકાળાના કારણે મોઢામાં ફોડલા પડી જાય છે, ઉકાળો પીવાથી થઈ જાય છે, વાત સાચી, બિલકુલ. અને એને જીભમાં અને ઉકાળો ગરમ હોવાથી થાય છે એવું. એટલે આપણે ઉકાળાનું પ્રમાણ ઓછું કરી નાખવાનું, બજારમાંથી આમળા લઈ લેવાના અને આમળાનું પાણી પીએ આપણે, અથવા તો ફટકડીના પાણીના કોગળા કરીએ તો મોઢામાં ચાંદા પડેલા તરત મટી જાય. ફટકડીના પાણીથી? હા, ફટકડી ફટકડી 1 લિટર પાણીમાં નાખી અને મૂકી રાખવાનું, બરાબર. આ બાજુ ઉકાળો પી અને ઉકાળો પીધા પછી 5 મિનિટ પછી ફટકડીનો પાણી મોઢામાં લઈ જરા કોગળો કરી નાખવાનો, એટલે એનાથી આપણી જીભ નહીં આવી જાય, ગળામાં ચાંદા નહીં પડે, પેટમાં પણ રાહત થઈ જશે. જરૂર લાગે તો 100 ગ્રામ આમળા મંગાવી લઈએ તો આમળા પણ 1 ચમચી દિવસમાં 2-3 ડાયાબિટીસ ના દર્દી હોય તો લેવાય ને, આમળા બહુ સારા ડાયાબિટીસ વાળા માટે. બરોબર છે. ઉધરસ એ કફ કાઢવાનું કુદરતે એક સાધન બનાવેલું છે આપણા માટે. ઉધરસ ત્યારે જ આવે છે કે જયારે કફ અંદર કાં તો લીલો છે કાં તો સુકાઈ ગયેલો છે. એન્ટીબાયોટિક જયારે આપણે ડોક્ટર આપે છે ત્યારે કફ અંદર સુકાઈ જાય છે અને ફેફસા ફાઇબ્રોસિસ થઈ જાય છે, એટલે આપણને ઠણકા આયા કરે, ઉધરસ સતત આયા કરે. આના માટે સારામાં સારી ઉત્તમ દવા છે કે ગંઠોડા અને હળદર, એ તમારે મધની અંદર નાખી અને દર કલાકે 1/2 કલાકે 15 મિનિટ 1 આંગળી મોઢામાં મૂકી દેવાની. બરોબર.
ચાટણ બનાવવાનું. એક દિવસ આ ચાટણ લઈએ ને સાહેબ, સવારથી સાંજ સુધી ગંઠોડા હળદર અને બસ ગંઠોડા અને હળદર બે જ વસ્તુ, બે જ વસ્તુ. અને એમાં ભાઈ એને ચાટણ બનાવવા માટે બીજું કઈ એડ કરવાનું? મધ, મધ, મધ. અને મધ ના લેવું હોય તો ગોળ આપણે લઈ લઈએ અને જરા ભીન, હા, બનાવી દઈએ. ઓકે ઓકે, એનું ચાટણ બનાવવાનું. હા અને બરોબર બરોબર છે, તો એ સૌથી ઉત્તમ રહેશે. બરોબર બરોબર છે. લીંબુ નો પ્રયોગ મેં કરાવ્યા છે, લીંબુ ના કરાવ્યા, બબે ટીપા નાકમાં નખાવ્યા છે, એમાં સફળતા મળી છે અને કપ બહુ નીકળ્યા છે. એ લીંબુ વાળું જે છે ને એનો ઉપયોગ થાય છે, તો લીંબુ નો બબે ટીપા જે નાકમાં નાખ્યા ને એનાથી કફ બહુ છૂટ્યા છે. લીંબુ નખાય. બીજું એક બહુ સરસ છે કે જેમ એ લીંબુ થી જેમ આપણો કફ છૂટો પડી જાય છે, એવી જ રીતે દળેલી સૂંઠ હોય ને એ આપણે પેલા એને છીકણી ની જેમ આપણી ચપટીમાં લેવાની, એક બાજુનું નાક બંધ કરીને એકદમ એ સૂંઠ ખેંચી લો નાક ની અંદર, ફરી પાછી બીજી ચપટી લઈને બીજું નાક બંધ કરીને એને ખેંચી લો. યસ રાઈટ, બરોબર છે. મગજ નો કફ અને ગળાનો કફ બે જ મિનિટમાં બહાર નીકળી જશે. ના ના, એ તમે કહો છો મેં પ્રયોગ મેં કર્યો હતો, મને 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 જયારે કોરોના થયો ત્યારે મેં કર્યો હતો. મેં તો બહુ લોકોને મેં પ્રયોગ આપેલા છે. ના ના, સક્સેસ છે, તમારી વાત સાચી છે. એ મને એ ભૂલાઈ ગયું હતું, એ આજે હું પાછો ફરીથી મારે જેને આજે ફોન કરવાનો છે એમને હું કહી દઉં કે એ સૂંઠ નો પાવડર ને જરાક ઓલી આપણે ઓલી સૂંઘે છે ને ચીકણી ની જેમ, હાજી હાજી હાજી, એ ચીકણી ની જેમ સૂંઘી એટલે એ તરત જ એની અસર થાય છે. બરોબર છે, એક જાતનો સ્પ્રે થાય છે. તમે મોકલો સાથે સાથે મારો નંબર મનુભાઈ ભાઈ 9927041866, ગુજરાતમાં કે ભારતમાં કોઈ પણ વ્યક્તિ જો ફોન કરશે તો હું મફત સલાહ આપીશ. કોઈ પણ જાતનું ગભરાવાનું નથી. જો મારા એક જવાબથી કોઈની જિંદગી બચી શકતી હોય તો મારી પાસે સમય છે, હું સમય આપીશ. ખૂબ 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 આભાર આપનો. અને કોઈ પણ કોરોના દર્દીઓએ કોઈ ગભરાવાની જરૂર નથી. જો સામાન્ય તકલીફ છે તો તમે ઘરમાં જ રહો અને ઘરમાં આટલી ટ્રીટમેન્ટ કરશો તો તમે 100% સાજા થઈ જશો, એ મારી આટલી ગેરંટી છે. આ છેલ્લા એક વર્ષની અંદર ઓછામાં ઓછા 8,000-10,000 પેશન્ટોને મેં ટિપ્સ મોકલેલી છે. ઇવન મારા દવાખાને 4,000-5,000 પેશન્ટો આવી ગયા અને બધા રેડી થઈ ગયેલા છે. ખૂબ તમારો ખૂબ ખૂબ આભાર. હું નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર એલડી વાઘેલા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ મનુભાઈ. નમસ્કાર.